આજના ગુજરાતીના તાસમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 7ના પાઠ નંબર 2 જે કાવ્ય છે આજની ઘડી રળિયામણી, એના વિશે આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌપ્રથમ જાણીએ કે આ આજની ઘડી રળિયામણી આ ભક્તિ ગીતના રચયિતા કોણ છે. વિદ્યાર્થી મિત્રો, આજની ઘડી રળિયામણી આ ભક્તિ ગીતના રચયિતા નરસિંહ મહેતા છે, જેને આપણે ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે ઓળખીએ છીએ. ગુજરાતી સાહિત્યના આદિકવિ એવા નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજા ગામમાં થયો. એમનું સમસ્ત જીવન એ જૂનાગઢમાં વીત્યું. એમણે પોતાના જીવનનો ઘણો બધો સમય એ ગુજરાતી સાહિત્યની સેવામાં એમણે અર્પિત કર્યો છે. એટલા માટે આપણે ગુજરાતી સાહિત્યના આદિકવિ તરીકે નરસિંહ મહેતાને ઓળખીએ છીએ. એમણે જૂનાગઢમાં રહી અને કૃષ્ણની ખૂબ ભક્તિ કરી. કૃષ્ણના પદો એમણે રચ્યા અને એ કૃષ્ણના પદો એને આપણે પ્રભાતિયા તરીકે પણ ઓળખીએ છીએ. એટલે નરસિંહ મહેતાના પદોને આપણે પ્રભાતિયા પણ કહીએ છીએ. અને નરસિંહ મહેતા છે, એમણે પોતાના જીવનમાં જે જે ઘટિત ઘટનાઓ છે એના પર આધારિત એમણે આત્મવૃત્તાંતની ઘણી બધી કૃતિઓ રચી છે, જેમાં હાર, હુંડી, મામેરું, વિવાહ અને શ્રાદ્ધ, એ ઉપરાંત એમણે હિંડોળાના પદો વગેરે પદરચનાઓ પણ કરી છે. નરસિંહ મહેતા છે, એમણે ભગવાનને એક સખી ભાવથી, મિત્રતાના ભાવથી ભજ્યો છે. અને એવું પણ કહેવાય કે એમણે અમુક અમુક જગ્યાએ તો ગોપી ભાવથી ભગવાનને ભજ્યા છે. અહીંયા જે રચના છે આજની ઘડી રળિયામણી, વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે એ આજની ઘડી રળિયામણી એનો અર્થ સમજીએ કે આજની ઘડી એટલે કે પળ, રળિયામણી એટલે સુંદર. એ શા માટે એ પળને સુંદર કહેવામાં આવી છે? આપણા ઘરે કોઈ મહેમાન આવે એટલે આપણે કેટલી તૈયારીઓમાં મગ્ન થઈ જઈએ. શું કામ? કારણ કે આપણને એ મહેમાન આવવાના છે એ ગમે. તો વિચાર કરો કે જો આપણા ઘરે ભગવાન આવવાના હોય, આપણા ઘરે ભગવાન પધારવાના હોય, તો એ પળ કેટલી સુંદર બની જાય. મહેમાન આવે અને જેમ ઘરનો વ્યક્તિ, જેને આપણે યજમાન કહીએ, એ ખૂબ મહેનત કરવા માંડે, ખૂબ તૈયારીઓ કરવા માંડે, એવી જ રીતે ભગવાન આવે તો મનુષ્ય શું કરે. એક ગોપી બીજી ગોપીને કહી રહી છે કે અરે કૃષ્ણ ભગવાન આપણે ત્યાં પધારવાના છે, વ્હાલોજી આવવાનો છે. વ્હાલોજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ. 15મી સદીમાં થઈ ગયેલા નરસિંહ મહેતાએ કૃષ્ણની જે વાત કરી છે એ ખૂબ ગમે એવી છે. અને એ કૃષ્ણના પ્રેમમાં મગ્ન બની ગયેલી એ ગોપીઓ એ કેવા કેવા ભાવ રજૂ કરે છે એ પણ જોવા જેવી વાત છે. આજની ઘડી રળિયામણી, શા માટે રળિયામણી? કારણ કે વ્હાલોજી આવ્યાની વધામણી. એક સખી બીજી સખીને કહે છે, સર્વપ્રથમ પંક્તિ તમે જોશો કે એમાં એવું છે કે સખી આજની ઘડી રળિયામણી. શા માટે રળિયામણી? શા માટે કહી? કારણ કે મારો વ્હાલોજી આવ્યાની વધામણી. વ્હાલોજી, વ્હાલોજી એટલે ભગવાન શ્રી કૃષ્ણ, એ આવે એની વધામણી. વધામણી એટલે શુભ સમાચાર. એવા શુભ સમાચાર એક સખી બીજી સખીને આપી રહી છે. સખી આલા લીલા વાંસ વઢાવી. વઢાવવું એટલે કાપવું. આપણે ત્યાં કાપવા માટે વઢાવવું એવો શબ્દ વપરાય છે. ઘણી જગ્યાએ કદાચ સાંભળેલું હશે તમે કે આ તો નાગ વઢાવ્યું. વઢાવવું મતલબ કાપવું. એ વઢાવીએ એટલે કે કાપીએ. શા માટે વાંસને શા માટે કાપવાની વાત કરી છે? પહેલા તો કેવા વાંસ? તો કે આલા લીલા વાંસ. આલુ અને લીલું, લીલું એટલે કલરથી લીલું નહીં, આલુ એટલે સૂકું અને લીલું એટલે ભીનું. આપણે ત્યાં તળપદી ભાષામાં લીલું એટલે ભીનું એવો અર્થ થાય. એટલે આલા લીલા, સૂકું અને ભીનું એવા બંને પ્રકારના વાંસ છે. એ વઢાવો. શું કામ? કારણ કે મારા વાલાજીનો મંડપ રચાવીએ. ભગવાન આવે તો એમ કંઈ જે તે જગ્યાએ નહીં, એના માટે સ્પેશિયલ મંડપ રચાવવાની વાત કરી. અને એ મંડપમાં પ્રભુને બિરાજમાન કરાવશે. સખી આલા લીલા વાંસ વઢાવીએ અને મારા વાલાજીનો મંડપ રચાવીએ એવી વાત કરી. ત્યારબાદ એવું કીધું કે તરિયા તોરણ બંધાવીએ. આપણે ત્યાં કોઈ પણ શુભ પ્રસંગ હોય તો તોરણ બાંધવામાં આવે. એની પાછળનું એક વિજ્ઞાન છે કે અમુક પ્રકારના જે પર્ણો છે, વૃક્ષના પર્ણો, એમાં અમુક સમય સુધી ઓક્સિજન
એ હોય અને આપણે ત્યાં કોઈ પણ સારો પ્રસંગ હોય તો એ ઓક્સિજન છે એ, કારણ કે ત્યાં એ સમયમાં લોકો એ ખૂબ પ્રમાણમાં હોય, તો એટલા લોકોને ઓક્સિજન પૂરું પાડવું એ શક્ય ન બને અથવા લોકોને મજા પણ ન આવે. એ માટે જો તોરણ બાંધેલા હોય તો એ ઓક્સિજન પૂરું પડી જાય. એમ તરિયા તોરણ બંધાવવાની વાત કરી, તો તરિયા તોરણમાં કયા કયા તોરણ આવે સૌથી પહેલાં આપણે એ વાતની માહિતી મેળવી લઈએ. આસોપાલવ, નાળિયેર અને આંબા આ ત્રણ પ્રકારના તોરણ એ બંધાવવાના છે. અને મોતીડે ચોક પુરાવીએ જીરે ભગવાન આવવાના છે. તો એ ચોકની જે જગ્યા છે ત્યાં મોતીડાથી એ ચોક પૂરવાનો છે, ત્યાં એ ચોકમાં મોતીડાથી રંગોળી કરવાની વાત કરી. પછી તો કે ગંગા જમનાના નીર મંગાવીએ, આપણે સ્નાન કરવું હોય તો આપણે તો ગમે તે જળ ચાલે, પણ જો ભગવાનને સ્નાન કરવું હોય તો આપણે ગંગા જળનો ઉપયોગ કરીએ. ગંગા અને જમનાના નીર, નીર એટલે પાણી, જળ એ મંગાવવાની વાત કરી. તો એ ગંગા જમનાના નીર મંગાવીને પછી શું કરશું, તો કે મારા વાલાજીના ચરણ પખાડીએ, પખાડવું એટલે ધોવું, પણ પ્રભુના ચરણ ધોઈએ એ શબ્દ યોગ્ય ન લાગે, એના માટે પખાડવું એ શબ્દ બરોબર છે. તો મારા વાલાજીના ચરણ પખાડીએ જીરે, હે ને, સૌ સખીઓ મળીને આવીએ, બધી સખીઓ એક સાથે મળીએ ને ભગવાનની ભક્તિ સ્તુતિ વંદના જે કંઈ પણ કરવાનું છે બધા સાથે મળીને કરીશું, અને મારા વાલાજીના મંગળ ગવરાવીએ જીરે, એની સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણના મંગળ ગીતો, મંગળ ગવરાવવું એટલે મંગળ ગીતો એ ગવરાવીએ જીરે. પૂરો પૂરો સોહાગણ સાથીઓ, સાથીઓ પૂરો, કોણ સોહાગણ, સોહાગણ એટલે જે સૌભાગ્યવતી સ્ત્રી છે એને ભરવાનું, કે તમે સાથીઓ પૂરો, સાથીઓ એટલે સ્વસ્તિક, સ્વસ્તિક ચિહ્ન. અને ઘેર મલપતો આવે હરી, મલપતી ચાલે, મલપતું કોણ આવે, તો કે હરી હાથીઓ જીરે. હે સખી, ઘેર મલપતો, મલપતી ચાલે છે ને હાથી, એની મલપતી ચાલમાં આવતો એની મોજમાં, એમ ભગવાન શ્રી કૃષ્ણ એની મોજમાં એ આવી રહ્યા છે. અતિ મીઠડા થકી થાય મિત્રો, ખાસ આ પંક્તિ બહુ ગમે, કે જે મીઠા છે, જે વાલા છે, એના માટે તો અતિશય વાલો એવો હે કૃષ્ણ આવી રહ્યો છે. મહેતા નરસૈયાનો સ્વામી મેં દીઠડો, જો એની પહેલાંની પંક્તિમાં મીઠડો અને અહીંયા દીઠડો, મતલબ કે અહીંયા અંત્યાનુપ્રાસ અલંકારનો ઉપયોગ એ કવિ નરસિંહ મહેતાએ કર્યો છે, કે જે વાલો છે એના માટે અતિશય વાલો એવો નરસૈયાનો સ્વામી મેં દીઠડો, દર્શન કરવાના ભાવથી અહીંયા એ દીઠડો, દીઠડો એટલે કે જોયો એવી વાત કરવામાં આવી છે. અને નરસિંહ મહેતાએ આ ભક્તિમય રચના એમની આપી અને એ આખું વાતાવરણ છે એ સ્વાગત ભૈરું, ભક્તિમય ભૈરું અને ઉત્સાહમય એ વાતાવરણને સર્જી દીધું છે. નરસિંહ મહેતાની આ રચના છે એ સર્વોત્કૃષ્ટ રચના છે, એ સાંભળવી ગમે. અને તમે આ ગીતને સાંભળી પણ શકો છો, આ ગીત તમે માણી પણ શકો છો, કોઈ જગ્યાએ સર્ચ પણ કરી અને આ ગીતને માણો, ખૂબ મજા આવશે.